મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો આપ આપ જોઈ છો હું સ્વાગત સ્વાગત છે મનપસંદ કાર્યક્રમ શેર બજાર વિશે વધુ માહિતી મેળવવા માટે અને શેર બજાર પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં અને કાર્યક્રમમાં જોડાઈ ચુક્યા છે શેર બજારના એક્સપર્ટ હરેશભાઈ હરેશભાઈ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં આપણે મૂંઝવતી સમસ્યાઓ કે કયા ક્યાં કેટલું રોકાણ કરવું કયો શેર પોઝિટિવ દેખાઈ રહ્યો છે કયો શેર નેગેટીવ દેખાઈ રહ્યો છે આ તમામ પ્રશ્નો વિશે આપ જો મૂંઝવાતા હોય તો મુંઝવાની કોઈ જ જરૂર નથી આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર્સ ક્લાસ લઈ તે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈ આપના પ્રશ્નોનો સમાધાન મેળવી શકો છો ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરવાની શરૂઆત કરીએ તે પહેલાં હરીશભાઈ બજાર પર નજર નાખીએ તો ગઈકાલના બજારની અંદર જે મૂવમેન્ટ્સ જોવા મળી છે ખાસ કરીને ક્લોઝિંગ બેસિસ પર જો વાત કરીએ તો ક્લોઝિંગ બેસિસ પર સેન્સેક્સ અને નિફ્ટીની જો વાત કરીએ તો સેન્સેક્સની પર નજર કરીએ તો સેન્સેક્સ એ બ્યાસી પોઈન્ટ ઝીરો ત્રણના ઘટાડા સાથે ચાલીસ હજાર બસો એક્યાસી પોઈન્ટ વીસની સપાટે બંધ જોવા મળે છે જ્યારે નિફ્ટીની જો વાત કરીએ તો નિફ્ટી એકત્રીસ પોઈન્ટ પચાસના ઘટાડા સાથે અગિયાર હજાર

આપણે જોવા જઈએ તો ત્રીજી ફેબ્રુઆરી અગિયાર હજાર છસો ચૌદનો લો બનાવીને માર્કેટે તેજી કરી બાર હજાર એકસો સાહીઠ સુધીનું આપણને એક રેલી જોવા મળી જે અંદાજને આપણે કહીએ પાંચસો પોઈન્ટની તેજી દેખાઈ એ હતી તારીખ છ ફેબ્રુઆરી ત્યાંથી પછી એક નાનકડું કરેક્શન અગિયાર હજાર નવસો નેવું નો तारीख है. अगेन वी हैड अ राइस ये राइस दैट मेड अ हेड अगियार हज़ार बसो छता बसो छतालीस राइट छःतालीस उड़तालीस आप जे कहो टू फोर्टी सिक्स पॉइंट सेवंटी है तो ये आप हेड बनी गयो अगेन यू गॉट अ करेक्शन टिल एटीन फेब्रुवरी अगियार हज़ार नौ सौ आठ પહેલા તો અગિયાર હજાર નવસો નેવ હવે અગિયાર હજાર નવસો આઠ આ તમારા બે ખબ્બાના સપોર્ટ બન્યા ત્યાંથી ઉછાળા ફરી પાછું બાર હજાર એકસો બાવન અગેન કરેક્શન વે વી હેવ બ્રોકન ઇલેવન થાઉઝન્ડ નાઇન એન્ડ એટ એઝ પર સિંગાપોર નિફ્ટી કદાચ સો પોઈન્ટ વધારે આજે ગેપડાઉન આપણને દેખાય છે તો જો અગિયાર હજાર આઠસો નો બંધ આપ્યો છે અને સો પોઈન્ટ વધારે નીચે તો તેર થઈ ગયું એટલે માર્કેટમાં નેક્સ્ટ મંથ નો જે છે માર્ચ મહિનાની જે સિરીઝ છે દેન વી આર હેડિંગ ટુવર્ડ ઇલેવન થાઉઝન્ડ ટુ હંડ્રેડ ફોર હંડ્રેડ સમથિંગ મે બી મે બી મોર બિલો લો મે મોર બિલો ઇલેવન થાઉઝન્ડ સુધી પણ આપણે આવી જઈએ રાઈટ તો આ એક હેડ એન્ડ શોલ્ડર પેટર્ન તૈયાર પંદર મિનિટમાં તો ક્લિયર કટ દેખાય છે કોઈપણ વ્યક્તિને જેને થોડું ઘણું બી નોલેજ હશે દેખાશે સો ઇલેવન થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ આપણો પહેલો એક સપોર્ટ ઝોન આપણે ગણી શકીએ છીએ કે એ લેવલ જોવાનું છે અને અગિયાર હજાર છસો ગયો તો પછી વધારે નીચે જે હું છેલ્લા કેટલાક સમયથી પ્રેફરેબલી હું એમ કહું છું કે બી કોશિયસ મંદી છે એ બધાને દેખાય છે એવું નથી કે આપણે કાંઈ મંદી હું બોલું છું કે સપોર્ટ કરું છું કે મંદી છે મંદી છે એટલે મંદી જ કરતા હોઈએ છે તેજી પણ આપણે કરી છે જે લેવલ્સ પ્રમાણે કામ કરવાનું હતું કે જે સીન પ્રમાણે કે જે સિનારિયો હતો એ પ્રમાણે આપણે કામ કરતા હતા તેજીએ કરી છે ને મંદી એ કરી છે વી રીડ એવરીથીંગ રાઈટ બસ બી અ સ્માર્ટ ટ્રેડર તમે સ્માર્ટ ટ્રેડર ક્યારે થાઓ જ્યારે આપના પાસે નોલેજ હોય અને નોલેજ ધ્રુવી એક એવી વસ્તુ છે કે આપને દિવસે દિવસે વધારવું જ પડે એવું નથી કે તમારા પાસે એક નોલેજ આવી ગયું કે બે ચેપ્ટર શીખી લીધા કે બે ચોપડી શીખી લીધી કે દસ ચોપડી શીખી લીધી કે બસ ના ઇટ્સ ડન ના આ એક સમુદ્ર છે કે વિશાળ પાઠશાળા છે કે જ્યાં સી એવરીબડી વોન્ટ્સ ટુ મેક મની બધાને મૂડી વધારવી છે તો કંઈક ને કંઈક નવા પેતરાઓ લોકો ગોતતા હોય છે કે આપણે શું કરીએ શું ના કરીએ શું કરવાથી શું થાય એવરીથિંગ છે કઈ વસ્તુ એમાં મહેનત એ જ છે કે તમારે ગોતવું પડે કે ટેકનિકલમાં તમે કઈ વસ્તુ ઉપર તમે ભાર મૂકો છો કે કઈ વસ્તુ ચાલી રહી છે હું ને આજકાલ ક્યાં ચાલ રહ્યા तो अँ ते एज समझवा जरूर है कि टेक्निकल में आजकल क्या चल रहा है मतलब कौन सी स्टडी चल रही है कौन सी स्टडी से आपको मैक्सिमम फायदा हो सकता है तो पहले स्टडी तो सीख लो स्टडी सीखी लो एना पी <coughs> मेहनत ये कि कई स्टडी इम्प्लिमेंट थी रही है देन यस यू नो इट बेटर मैंने गई काले भी पूछवा तो एक बे दिवस पहला भी पूछता था मैंने कि हरेश भाई કારણ શું છે આ માર્કેટમાં મંદી આવવાનું કારણ તો હવે તમારે શોધવાનું હું જ્યારે તેજી આવતી હતી ત્યારે બી હું કારણ નહોતો કહેતો અને મંદી આવે છે ત્યારે બી હું કારણ નથી બોલતો બોલવા માટે અમુક ટાઈમે અમે અટેચ કરતા હોઈએ છીએ કારણ બટ બેસિકલી દિલથી જે કહીએ તો આઈ ડોન્ટ બિલીવ ઇન રીઝન ટેકનિકલમાં વી ડોન્ટ બિલીવ ઇન રીઝન તમને ચાર્ટ દેખાડે છે સંકેત આપે છે ખાલી તમને વાંચતા આવડવું જોઈએ તો જો ચાર્ટ તમને વાંચતા આવડતું હોય ખ્યાલ આવી જતો હોય સંકેત તમને ચાર્ટમાંથી જ મળી જાય મે બી અમુક સ્ટોપલો થતા હોય બટ ધેટ ઇઝ ઓલ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ ગેમ તમે એમ કહો કે ના કે હંડ્રેડ પર્સન્ટ તો હંડ્રેડ પર્સન્ટ નો બડી ઇઝ પર્ફેક્ટ રાઇટ કોઈપણ ફિલ્ડમાં ઇવન તમે મેડિસિનમાં જશો તો મેડિસિનમાં બી ડોક્ટર્સ બી કોઈ હંડ્રેડ પર્સન્ટ ફિટ નથી હોતા કે બધાને ડેથ બેડ ઉપરથી બહાર નથી કાઢી શકતા તો કહેવાનો મતલબ કે એવરીવેર દેર ઇઝ સમ ફોલ ઇન જનરલ જોવાનું હોય કે મહિનાના આખરમાં કે વર્ષના આખરમાં વોટ ઇઝ યોર બેલેન્સ શીટ ધ બેલેન્સ શીટ ઇઝ પ્રોફિટેબલ ધેટ પર્સન હેઝ ટુ બી એપ્રિશિએટેડ અને એ સ્ટડીને આપણે સમજીને આપણે આગળ વધવાની જરૂર હોય છે ધ્રુવી તો માર્કેટ ઓવરઓલ બેસિકલી નેગેટિવ છે અગિયાર હજાર છસોનું લેવલ ધ્યાન રાખજો અગિયાર હજાર છસો બ્રેક થાય છે

ઓગણીસો કદાચ ત્યાંથી પછી બેગ બી મારી વચ્ચે પહેલાં લેવલ આપ્યો છે સત્તરસો નેવું એ નજીકમાં નજીકનો સ્ટોપલો ફૂડ અંગે શું લાગી રહ્યું છે આ ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે કયા પ્રકારના શક્યતા લો તોડે અઢારસો તો પછી વધારે નીચે આવવાની શક્યતા છે અઢારસો ચાલીસ

ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ના ભાવે લેવાય ઇન્ડિયા બુલ હાઉસિંગ જો બેસિકલી તો ઇન્ડેસેસિવ છે એટલે ડિસેસિવ ઇન્સ્ટ્રુમેન્ટ છે આમાં તેજી બી ના કહેવાય અને મંદી બી ના કહેવાય એક રેન્જ બાઉન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે આ જે રેન્જથી બહાર નીકળશે એટલે બસો અને ઉપરમાં ત્રણસો સિત્તેર બસો નેવું ત્રણસો સિત્તેરના વચ્ચે બસ આ રેન્જ તમે રમો રેન્જથી બહાર આવે પછી આપણને ડાયરેક્શન મળે એટલે થ્રી સેવન્ટી ઉપર જાય તો ત્યારે હું તમને એક સલાહ આપી શકું કે હા આ ઇન્સ્ટ્રુમેન્ટ એક પોઝિટિવ મૂડમાં આવી ગયો છે આપ જઈને ખરીદી કરો કોઈ પોસિબલ ત્રણસોના નજીક આવી જાય ત્યારે બી બોટમ ફિશિંગ વિશે હું તમને કદાચ કહી શકું કે તમે ખરીદી શકો બટ

એવરી રાઇઝ લુક્સ લાઇક અ સેલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ સો એવરી રાઇઝ ગો એન્ડ સેલ ચોકસ તો નેગેટિવ સંકેત જોવા મળી રહ્યા છે જેએસપીએલ ની અંદર અત્યારે જીએસડબલ એનર્જી અંગે આપને પૂછવા માંગો ореષભાઈ જીએસડબલ એનર્જી અંગે શું કહેવો છો આપનો સેમ સ્ટોરી સેલ એવરી રાઇઝ એવરી રાઇઝ તો મંદી કરો આમાં નથી મન સંકેત તો અત્યારે તેજીના દેખાતા નથી આ પર્ટીક્યુલર સ્ટોક આજ ના તારીખમાં સો બટ બિ ઓન ધ નેગેટિવ સાઇડ ચોક્કસ તો જે પ્રમાણે હરેશભાઈ વાત કરીશે કે જેએસડબલ્યુ એનર્જી ની અંદર મંદિરનું ધ્યાન રાખી શકો છો અત્યારે હાલ આપ જે સ્ટીલ અંગે પૂછવા માંગો હરેશભાઈ જેસ ડબલ્યુ સ્ટીલ ની સિચ્યુએશન શું જણાઈ રહી છે અત્યારે જે એસ ડબલ્યુ સ્ટીલમાં ખાલી બસો પચાસ નું રાહ જુઓ બસો પચાસ બ્રેક થશે તો આ ઇન્સ્ટ્રુમેન્ટમાં થોડુંક વધારે મંદિરના અસર આપણને જોવા મળશે ટિલ ધેટ ટાઈમ યુ કેન વેઇટ એન્ડ વોચ ભલે ઓડિશાનું બીટ છે કે વોટએવર ઇટ ઇઝ મને એનાથી કોઈ મતલબ નથી બસો પચાસ મારા માટે એક અગત્યનો એક સપોર્ટ હું આમાં કહી શકું છું સો વન્સ ઇફ ઇટ સ્ટાર્ટ્સ ટ્રેડિંગ અને ક્લોઝ બિલો ટુ હંડ્રેડ એન્ડ ફિફ્ટી ઓર ટુ ફિફ્ટી ઓર બિલો ધેટ તો આ ઇન્સ્ટ્રુમેન્ટમાં પછી વધારે મંદીના અસર દેખાય

ગઈકાલે તો એવું હું એ જ કહેવું હું ગઈકાલે વીક દેખાતો હતો ઇટ વોઝ અ શોર્ટ સેલ ઇન્સ્ટ્રુમેન્ટ સવારથી જ દેખાતું હતું ખરાબ છે આજે બી નેગેટિવ જ દેખાય છે કોઈ જગ્યાથી મને નથી દેખાતું કે પોઝિટિવ છે બારસો બેતાલીસનો બંધ છે તો બારસોનો સપોર્ટ દેખાય છે પહેલાં બારસો બ્રેક થશે તો પછી વધારે ખરાબ તો બારસોને ધ્યાનમાં રાખીને યુ પ્લે અકોર્ડિંગલી ચોક્કસ તો જે પ્રમાણે હરેશભાઈ કહ્યું કે નેગેટિવ દેખાઈ રહ્યો છે ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે બારસો બત્લીસ નો છેલ્લે બંધ આપ્યો છે એલએનટી એ તેના સિવાય બારસો નો સપોર્ટ આપ ધ્યાન માં રાખી શકો છો બારસો જો બ્રેક થાય છે તો પછી વધારે ખરાબ સિચ્યુએશન જોવા મળી શકે છે એલએન ટી ની અંદર અને કોલો મિત્ર આપણી સાથે જોડાઈ ચુક્યા છે તો તેમના પ્રશ્નને પણ સાંભળી લઈશું હેલો જયેશ ગુરુ જી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં શું પ્રશ્ન છે આપનો જયેશભાઈ

ટીલ ધેટ ટાઈમ ઈટ કેન કમ ડાઉન ઓન ધ લોઅર સાઈડ મને નજીકમાં નજીકનો જે સપોર્ટ દેખાય છે દેખાય છે નજીક નજીક જ તમને છું બટ વન્સ નીચે ટ્રેડ કરવાનું શરૂ થઈ જાય તો પોઝિશનલી તમે આને છોડી દેજો ટીલ ધેટ ટાઈમ મે બી તમે ટ્રેડ કરી રાખી શકો છો સહરેશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વાત કરવા ફાઇનાન્સ એલએનટી ફાઇનાન્સ ની સિચ્યુએશન શું જણાઈ રહી છે આપના બજાર ની અંદર નેગેટિવ સેલ વિથ અ સ્ટોપ લોસ ઓફ 120 ટાર્ગેટ 114 મેબી બુલો 108 અને થેન્ક યુ નેગેટિવ છે ચોક્કસ તો એલ એન ટી ફાઇનાન્સમાં જે પ્રમાણે હરેશભાઈ વાત કરી છે કે નેગેટિવ સંકેત અત્યારે જોવા મળી રહ્યા છે એલ એન ટી ફાઇનાન્સની અંદર એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સની વાત કરું હરેશભાઈ એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સમાં શું જોવા મળી રહ્યું છે અત્યારે સેમ આઈ થિંક લાસ્ટ એલઆઈસી તો મેં કીધું ફરગેટ યુનિટ હોલ્ડ્સ છે નથી મીન્સ હાલના તબક્કે તો સેમ સ્ટોરી દેખાય છે અહીંયા પણ મને સેલિંગ જ દેખાય છે કોઈ બી સંજોગમાં મને પોઝિટિવ નથી દેખાતું જે રિસેન્ટ લો બન્યો હતો ત્રણસો ત્રેપન એ બી ગઈકાલે તૂટતો આપણને જોવા મળ્યો છે અને એના નીચે બંધ આપ્યું છે ત્રણસો પચાસ સો ઇન રિસન્ટ પાસ્ટ કદાચ એમ કહીએ કે ભાઈ આ વર્ષનો લોમાં લો ચાલી રહ્યો છે મીન્સ આ વર્ષ ઇન ધ સેન્સ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન પછી બી આ લો બનાવે છે તો એક સીધો ઇન્સ્ટ્રુમેન્ટ સીધો સવાલ છે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ તૂટે છે તો એને એમાં મંદી કરો અને જે ઇન્સ્ટ્રુમેન્ટ દોડે છે ઉપર એમાં તેજીનું ધ્યાન રાખો વિથિક્સ સ્ટોપ લોસ બંનેમાં લોસ તો હોવા જરૂરી છે ચોક્કસ સર હરેશભાઈ એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ અંગે આપણે વાત કરીશીએ ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વાત કરું લુપિન અંગે આપણે પૂછવા માંગુ લુપિન પોઝિટિવ ટ્રેડ ઝોનમાં કહી શકાય ત્યારે કે નેગેટિવ ટ્રેડ ઝોનમાં હં લુપિન અગીન નેગેટિવ છે જસ્ટ ગો એન સેલ ઇડ નો એ આપ આમાં નજીકમાં નજીકનો સ્ટોપ લોસ આપણને રાખવો તો સાતસો પાંચ રાખો છસો ઈકો તેનું છે તો ઓન રાઇઝ વિદ સ્ટોપ લોઝ ઓફ સેવન યુ કેન ગો એન શોર્ટ

આપણે જેએમ ફાઇનાન્સ વિશે જાણવું છે જેએમ ફાઇનાન્સ કે જેએમ જો ફાઇનાન્સ ઓકે શું જાણવું છે પહેલા તો આ ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિટિવ ટ્રેન્ડમાં છે તો આપના પાસે હોય તો આપ હોલ્ડ કરી રાખો નથિંગ ટુ વરી સ્ટોપ લોસ એકસો ચાર રૂપિયાનો છે એટલે એકસો ચાર રૂપિયાના સ્ટોપ થી નજીકમાં નજીકનો સ્ટોપ લોસ આપો છું આપ

જોઈ લો કે શું થાય છે આજના તારીખમાં જો પાંચસોને માન આપે છે ને બાઉન્સ કરે છે તો ક્વાઇટ પોસિબલ યુ મે ગેટ સમ સ્મોલ ટ્રેડિંગ જમ્પ અધરવાઇઝ ડબલ ટોપ સમજીને આમાં મંદી જ વિચારજો ને પાંચસો બ્રેક થશે તો કોઈ પોસિબલ પછી વધારે નીચે આવવાની શક્યતા છે તો પાંચસો અને ફાઇવ નાઇન્ટી આ એની રેન્જ બની છે પાંચસો તૂટશે તો ડબલ ટોપ સમજી લેજો ફાઇવ નાઇન્ટીનું ડબલ ટોપ બન્યું છે તો પછી વધારે નીચે વધારે નીચે મીન્સ મે બી કદાચ ચારસો સુધી આવી જાય બટ પાંચસોને સપોર્ટ આપીને ઉપર લઈ જાય છે અને પછી ફાઇવ નાઇન્ટી ક્રોસ કરે છે જે ચાન્સીસ આઈ મીન્સ બહુ ડીમ દેખાય છે બટ યુ નેવર નો બટ ઇફ ઇટ ક્રોસીઝ ફાઇવ નાઇન્ટી ઇન ડ્યુ કોર્સ તો પછી આમાં ત્રીજી ગણવાની કે પાંચસોના સપોર્ટથી થાય કે પાંચસોમાં ત્રણ વખતથી બાઉન્સ થયું છે અને સાયમલટેનિયલી ફાઇવ નાઇન્ટીથી આપણને સેલિંગ દેખાય છે તો એક રેન્જ ઓલમોસ્ટ બની ચૂકી છે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં તો દસિ કે બ્રેકઆઉટ મળે છે કે બ્રેકડાઉન મળે છે ચોક્કસ તો એમ એન્ડ ડેમાં જે પ્રમાણે હરેશભાઈ વાત કરી કે નેગેટિવ સંકેત જોવા મળી રહ્યા છે આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર અત્યારે તેના સિવાય પાંચસોનો સપોર્ટ જે છે અત્યારે જોવા મળી રહ્યો છે પાંચસોથી નીચે આ ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે પાંચસો જો બ્રેક થાય છે તો વધારે નીચે આવી શકે છે હરેશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વાત કરીએ તે પહેલાં ખાસ કરીને આપને પૂછવા માગું મનપુરમ અંગે મનપુરમ અંગે શું કહેશો આપ

કારણ કે છેલ્લા ત્રણ દિવસથી આ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેડી થઈ ગયો છે ઇટ ઇઝ નોટ મેકિંગ અ ન્યૂ હાઈ ન્યૂ ટોપ એક સ્ટેડી થઈ ગયો છે તો આપણે થોડીક એમાં રિયલ ટાઈમ ઉપર ડિસિશન લેવું પડે ચોક્કસ સરેશભાઈ સમયનો ભાવ છે માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે રજા લેતા પહેલા કાર્યક્રમનો છેલ્લો પ્રશ્ન આપને પૂછવા માંગુ કે આપે જે શેર બજારના ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરી છે ચર્ચા કરી છે આપનો પોતાનો કઈ પર્સનલ ઇન્ટરેસ્ટ ખરો તેમાં ગુરુ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જે અમારા મિત્ર સગા સંબંધી મારા ફેમિલી મેમ્બર્સ એ લોકો ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગ કરતા હોય છે તેમની કે પોઝિશન હશે તો મારું મારો ઇન્ટરેસ્ટ ને જોઈ શકો છો દર્શક મિત્રો શેર બજાર વિશે વધુ માહિતી મેળવવા માટે અને શેર બજાર પર વધુ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર સેમ ટાઈમ પર શેર બજારના ધબકારા કાર્યક્રમ ત્યાં સુધી હરેશભાઈ અને મને આપશો રજા નમસ્કાર નમસ્કાર